गुड मॉर्निंग, आजे छे ई दोलन चेप्टरनो आपणे नवो लेक्चर જોઈએ છીએ, બરોબર? લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે દાખલા સ્ટાર્ટ કરેલા હતા, આજે પણ થોડાક દાખલા ગણીશું પછી નવો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું. જો તો સ્વાધ્યાયમાં ફોર્ટીન પોઈન્ટ ટ્વેન્ટી ફોર 24મો દાખલો આજે આપણે ગણીએ છીએ. લાસ્ટ ટાઈમ જે સૂત્ર જોયા હતા એની ઉપરનો જ ક્વેશ્ચન છે. શું આપેલું છે? જો એક પદાર્થ 5 સેન્ટીમીટર કંપ વિસ્તાર અને 0.2 સેકન્ડના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તો બે વસ્તુ આપેલી છે, એક કંપ વિસ્તાર આપેલો છે. શું આપેલું છે? એક કંપ વિસ્તાર આપેલો છે કે કંપ વિસ્તાર એ બરાબર, કંપ વિસ્તાર એ બરાબર 5 સેન્ટીમીટર અને આવર્તકાળ કેપિટલ ટી બરાબર 0.2 સેકન્ડ, આટલી વસ્તુ આપણને આપેલી છે, બરાબર છે? તો આપણે શું ગોતવાનું છે કે પેલું એ 5 સેન્ટીમીટર, બીજું બી 3 સેન્ટીમીટર અને ત્રીજું સી 0 સેન્ટીમીટર સ્થાન પર વેગ. શું ગોતવાનું છે? વેગ અને પ્રવેગ ગોતવાના છે. આ આપણો ક્વેશ્ચન છે, બરાબર છે? તો આમાં આપણે એક સૂત્ર લખેલું છે, બરાબર? આપણે આવીને જનરલી લિસ્ટથી સ્ટાર્ટ કરીએ છીએ, લિસ્ટ આજ થોડીક વાર રહીને લખીએ, પહેલાં ક્વેશ્ચન ગણી લઈએ. તો વેગનું આ સૂત્ર આપણે જોઈ ગયા છીએ કે વી બરાબર ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તમે જો આમાં તમને ઓમેગા અને એ ખબર હોય તો જુદા જુદા એક્સ માટે તમે વી મેળવી શકો. સેમ જ ક્વેશ્ચન છે કે જુદા જુદા સ્થાન આપેલા છે કે અલગ અલગ એક્સ આપેલા છે આપણને, એ અલગ અલગ એક્સ માટે આપણે વી ગોતી દેવાના છે. અને બીજું પ્રવેગનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ, બરાબર? આ બે સૂત્રનો ઉપયોગ કરશું અને આ ક્વેશ્ચન સોલ્વ કરી નાખશું. જો તો આનો આન્સર પેલું એ એક્સ બરાબર 5 સેન્ટીમીટર માટે પેલા વી ગોતી, વી બરાબર ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, બધી કિંમત મૂકી દઈએ. તો ઓમેગા નથી આપણી પાસે, શરૂઆત આપણે કરવા જઈએ છીએ પણ આપણી પાસે શું નથી? ઓમેગા નથી. તો આપણને આ સૂત્ર ખબર હોય કે ટી બરાબર 2π/ઓમેગા, આની ઉપરથી ઓમેગાને કરતા બનાવો તો ઓમેગા બરાબર 2π/ટી. ઓમેગા બરાબર શું થાય? 2π/ટી. કિંમત લખો તો 2π અને ટી કેટલું છે? 0.2, બરાબર? 0.2 છે એને આપણે ઉપર જવા દઈએ તો આ આવશે 10π જેટલું આવશે. 0.2ને શું લખી શકાય? 2/10 લખાય, બે કટ કરી નાખો અને 10ને જવા દો ઉપર, બરાબર છે? એટલે આન્સર શું આવશે? 10π ઓમેગા મળે છે. 10π એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ. આ ઓમેગાને છે એ આપણે આમાં મૂકી દઈએ. ઓમેગા છે 10π અંડર રૂટ ઓફ, એની કિંમત આપેલી છે 5^25 થાય. સેન્ટીમીટરમાં જ ભલે રહ્યું, એ છેલ્લે જોઈ લેશું, બરાબર? આ એ સેન્ટીમીટરમાં હશે તો છેલ્લે વેગ છે એ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આવશે. જો મીટરમાં કરી નાખો તો મીટર પ્રતિ સેકન્ડ આવશે, એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. માઇનસ એની કિંમત, એક્સની કિંમત કેટલી લેવાની છે અહીંયા? 5, એનો આન્સર પણ આવશે 25, બરાબર? એવું હોય તો એક સ્ટેપ વધારે લખીએ કે 5^(-5)^2, એટલે આ થઈ જશે 0. 5 - 5 0 અને 0×10π એટલે 0, એટલે વેગ કેટલો મળ્યો? જો વેગ ક્યારે 0 હોય? વેગ અંતિમ સ્થાન ઉપર 0 હોય તો એ બરાબર 5 છે ને સ્થાન બરાબર પણ 5 છે, એટલે અંતિમ સ્થાનની વાત કરે છે. એટલે તમને સીધી ખબર પડી જાય તો સીધું વેગ 0 લઈ લો, ન ખબર પડે તો ગણી જોવાનું, બરાબર? હવે બીજું શું આવશે? પ્રવેગ. પ્રવેગ એ બરાબર -ωsqx, આમાં કિંમત લખો તો માઇનસ ઓમેગા એટલે 10π/2 અને એક્સ આપ્યું છે 5.
बराबर 10 पाई नो वर्ग एटले आपणे लखशुं माइनस 100 गुणिया पाई नो वर्ग गुणिया 5। आनुं सादरूप आपणे आपीए तो आपणने ए नी किंमत आमां लगभग मळशे, जे पहेलेथी गणेली छे। વાંધો નહીં, આપણે પાઈના જ ટર્મમાં રાખી દઈએ તોય ચાલશે, વાંધો નહીં। એટલે કેટલું આવશે? આ સેન્ટીમીટરમાં છે, બરાબર। એટલે જવાબ આવશે માઇનસ 500 પાઈ સ્ક્વેર, અને એકમ શું આવશે? એકમ આવશે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। મીટરમાં હોય તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે, સેન્ટીમાં હોય તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। મીટરમાં ફેરવવું હોય તો ફેરવી નાખજો, તો સેન્ટી કાઢો એટલે 10^-2, 10^2 અહીંયા ગુણો, એટલે કે 5π² મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર। આ સેન્ટી કાઢો એટલે 10^-2, અને આ 2 ઝીરો નીકળી જાય એટલે શું આવશે? 5π² આ શું મળ્યો? પ્રવેગ એ અને આવેગ લખી લ્યો, પછી બી સ્ટાર્ટ કરીએ 3 માટે ને પછી 0 માટે। હલો, એની પછી બી બી છે એમાં એક્સ બરાબર કેટલા લેવાના છે? 3 સેન્ટીમીટર। તો પહેલાં વી ગોતીએ, વેગ વી બરાબર ઓમેગા અંડર રૂટ ઓફ a² - x² કિંમત લખો, ઓમેગા છે 10π, બરાબર। ઓમેગા છે 10π, અંડર રૂટ ઓફ એ છે 5² માઇનસ એક્સ શું થશે? 3² એટલે 10π, અંડર રૂટ ઓફ 25 - 9 એટલે આ 16 આવશે। 10π 16 નું વર્ગમૂળ 4 થાય એટલે આવશે 40π, અને એકમ શું આવશે? એકમ આવશે સેન્ટીમાં છે એટલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ। મીટરમાં ફેરવો તો સારું, ન ફેરવો તો પણ કંઈ વાંધો થઈ આપણા છે। હાલો, હવે પ્રવેગ ગોતીએ, તો પ્રવેગ એ બરાબર માઇનસ ω² x, કિંમત લખો, તો માઇનસ 10π² ઇન્ટુ એક્સ એટલે 3, ગુણાકાર કરો એટલે આવશે માઇનસ 10 નો વર્ગ 100 અને ગુણ્યા 3 એટલે 300π² આ શું મળ્યું? એ આપણો આન્સર। એકમ શેમાં આવશે? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, બરાબર। આ આપણો આન્સર થશે, લખી લ્યો। આની પછી છેલ્લો સી, સીમાં શું કીધું છે? એક્સ બરાબર શું આપ્યું છે? 0। આમાં કિંમત લખો, એક્સ બરાબર 0 લ્યો એટલે વી બરાબર ઓમેગા અંડર રૂટ ઓફ a² - 0 નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર કાઢી નાખો, ઓમેગા એનો વર્ગમૂળ, સ્ક્વેરનું વર્ગમૂળ એટલે પાછું એ આવી જશે, બરાબર। આ 0 લખો ન લખો કંઈ ફરક ન પડે, a² નું વર્ગમૂળ એટલે એ આવી જશે। ઓમેગા છે 10π અને એ છે 5 એટલે આવશે 50π સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, બરાબર। આ આપણો આન્સર એવી મળી ગયો। આ જ રીતે એ ગોતો, તો એ બરાબર માઇનસ ω² x, એક્સની જગ્યાએ શું લખી નાખીએ? એક્સની જગ્યાએ આપણે 0 લખી નાખીએ એટલે પ્રવેગ આવશે 0। જો તમને સીધે સીધી ખબર પડી જાય, જો તમને સીધે સીધું ખબર પડી જાય કે આ મધ્યમાન સ્થાન છે, કેવું સ્થાન છે? મધ્યમાન સ્થાન છે, મધ્યમાન સ્થાન ઉપર પ્રવેગ 0 હોય, બળ 0 હોય અને વેગ મહત્તમ હોય, અને મહત્તમ વેગનું સૂત્ર આ થાય a × ω, સીધું લખો આન્સર આપણી પાસે, બરાબર। આ રીતે કરો તો પણ કંઈ પ્રોબ્લેમ છે
ઇઝી ક્વેશ્ચન છે, લખી લ્યો. હલો આની પછીનો ક્વેશ્ચન, અને પછીનો ક્વેશ્ચન છે આપણે સ્વાધ્યાયમાં ચૌદ પોઈન્ટ ચૌદ, બરાબર. અને પછીનો આપણો ક્વેશ્ચન છે સ્વાધ્યાયમાં ચૌદ પોઈન્ટ ચૌદ, ક્યાં છે આર્ય? ચૌદ પોઈન્ટ ચૌદ શું કીધું છે જોવો તો. એક ઓક્સિજન સિલિન્ડર હેડ પિસ્ટન એક મીટરનો સ્ટ્રોક ધરાવે છે, આ વરી શું છે? સિલિન્ડર હેડ ને પિસ્ટન ને આ બધું શું છે? તો તમે પિચકારી જોઈ છે, પિચકારીની રચના યાદ કરો કે પિચકારીમાં એક નળાકાર આકાર હોય, શું હોય? એક નળાકાર આકાર હોય આવે છે, ઓ બરાબર, આ નળાકાર આકાર, બરાબર. એનું મોઢું આપણે બંધ કરી દઈએ અત્યારે. એ નળાકાર આકાર, આ એનો ઉપરનો ભાગ અને પિચકારીની અંદર યાદ કરો એક બૂચ આમ ઉપર નીચે થતું હોય, બરાબર. એક રબરનો બૂચ હોય એ ઉપર નીચે થતું હોય, આ રબરનો બૂચ, બરાબર. આ શું છે? રબરનું બૂચ છે કે જે ઉપર નીચે થઈ શકે છે. બરોબર છે, પિચકારી બધાને ખબર પડી ગઈ, હોળીમાં રમતા હોઈએ તે, બરોબર. તો એન્જિનનું સિલિન્ડર આ જ રીતે હોય. બાઇકનું એન્જિન લઈ લ્યો કે કારના એન્જિન લઈ લ્યો, એમાં આ પ્રકારની રચના આવેલી હોય છે કે એક નળાકાર આકારનું બોક્સ હોય જેને સિલિન્ડર કહેવાય. એક નળાકાર આકારનું બોક્સ હોય ને એને આપણે શું કહીએ છીએ? સિલિન્ડર કહીએ છીએ, બરાબર. અને એનું માથું એટલે આ સિલિન્ડર હેડ થાય, બરાબર. એનું માથું એટલે આ શું થાય? સિલિન્ડર હેડ એટલે ઉપરનું માથું, બરાબર. હેડ એટલે માથું. આ સિલિન્ડર નળાકારને સિલિન્ડર કહેવાય ને એનું આ હેડ, અને આને કહેવાય પિસ્ટન. પિચકારીમાં જેને બૂચ કહેવાય, એન્જિનમાં એને પિસ્ટન કહેવાય, કારણ કે ધાતુનું બનેલું હોય અને એમ ઉપર નીચે થતું હોય. અને આ જે લંબાઈ હોય ને એને સ્ટ્રોક કહેવાય. શું કહેવાય? સ્ટ્રોક કહેવાય, બરાબર. કે એ જે નળાકારની જે આખી લંબાઈ હોય ને એને શું કહેવાય? સ્ટ્રોક કહેવાય. એ સ્ટ્રોકની કિંમત આપણને આપેલી છે એક મીટર જેટલી આપેલી છે, બરાબર છે. એક મીટર જેટલી સ્ટ્રોકની કિંમત આપેલી છે. હવે આપણે એક કામ કરી કે પિસ્ટન જો અહીંયા ઉપર નીચે થાય છે, તો ધારો કે પિસ્ટન છે એ સરળ આવર્ત ગતિ કરે છે. ધારો કે પિસ્ટન શું કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. ધારો કે પિસ્ટન છે તે સરળ આવર્ત ગતિ કરે છે. બીજું શું આપેલું છે? સ્ટ્રોક આપ્યો છે, બરાબર. હવે આ જો પિસ્ટનનું આ સ્થાન છે ને, આ વચ્ચેવાળું સ્થાન, એને આપણે મધ્યમાન સ્થાન કહી દઈએ. અને આપણે શું કહી દઈએ? મધ્યમાન સ્થાન કહી દઈએ અને એક્સ બરાબર ઝીરો કહી દઉં. આ છે પિસ્ટન અને આ વચ્ચેની સ્થિતિ છે અને આ મધ્યમાન સ્થાન એક્સ બરાબર ઝીરો કહી દઈએ. આખી લંબાઈ એક મીટર છે, તો એક મીટરના બે કટકા કરી નાખું. ઉપરનો કટકો થશે 0.5 મીટર અને નીચેનો કટકો થશે 0.5 મીટર. ઉપર તરફ આપણે ધન લઈ લઈએ, નીચે તરફ ઋણ લઈ લઈએ, તો આ અંતર થશે એક્સ બરાબર પ્લસ 0.5 મીટર અને નીચેનું અંતર થશે એક્સ બરાબર માઇનસ 0.5 મીટર. આખું અંતર ગણી લ્યો તો 0.5 + 0.5 એટલે એક આવી ગયું. આ રીતે આપણે ગતિ જોવાની હોય છે. વચ્ચેના સ્થાનને મધ્યમાન સ્થાન, આ એક સ્ટ્રોક, સ્ટ્રોકને બે ભાગમાં વિભાજિત કરી દીધું, 0.5 0.5, આને આપણે પ્લસ 0.5 કહી દીધું, આને માઇનસ 0.5. અને તમને પિસ્ટનની કોણીય આવૃત્તિ આપેલી છે.
कोणीय आवृत्ति ओमेगा आपेली छे, केटली आपेली छे जो तो 200 रेडियन प्रति एम लखेलू छे। तमारी कदाच जूनी बुक होय अने रेडियन प्रति एम लखेलू होय तो आ मीटर नथी, बराबर, प्रिंटिंग मिस्टेक जे काही पण होय, पण आ हकीकते जो भूल होय तो सुधारजो, अहीं आवशे मिनिट, बराबर, रेडियन प्रति मिनिट એટલે એમ આઈ એન લખેલું હોવું જોઈએ। એટલે ઓમેગા કેટલું આપ્યું છે? 200 રેડિયન પ્રતિ મિનિટ આપેલું છે, બરાબર છે। આપણે શું ગોતવાનું છે? મહત્તમ ઝડપ ગોતવાની છે, મહત્તમ ઝડપ વી મેક્સ બરાબર કેટલા? તો આનો આન્સર સ્ટાર્ટ કરીએ। જો કે અહીં ઓમેગા બરાબર 200 રેડિયન પ્રતિ મિનિટ છે, પછી કંપ વિસ્તાર કેટલો થશે? તો મધ્યમાન સ્થાનથી કોઈ પણ તરફ જેટલું મહત્તમ જતું હોય એને કંપ વિસ્તાર કહેવાય। એટલે આ આપણો થઈ જશે કંપ વિસ્તાર, કે આકૃતિ પરથી કંપ વિસ્તાર એ બરાબર 0.5 મીટર થાય। આકૃતિ પરથી કંપ વિસ્તાર કેટલો થશે? 0.5 મીટર થશે। તો હવે મહત્તમ ઝડપ, મહત્તમ ઝડપ વી મેક્સ, એનું સૂત્ર તમને આવડતું હોય, હમણાં જ લખ્યું હતું, એ ઓમેગા થાય। કિંમત લખો, એની કિંમત છે 0.5 ગુણ્યા ઓમેગાની કિંમત આવી રહી 200, એ જવાબ આવશે 100, અને એકમ શું આવશે? એકમ આવશે મીટર પ્રતિ મિનિટ, મીટર પ્રતિ સેકન્ડ નહીં, કારણ કે સમય આ શેમાં આપ્યું છે? મિનિટમાં આપ્યું છે, એટલે અહીંયા પણ મિનિટ આવશે, એ મિનિટને ફેરવવું પડશે। એટલે ઇઝ ઇક્વલ ટુ 100 મીટર પ્રતિ એક મિનિટ, એટલે 60 સેકન્ડ થાય। શું થાય? 60 સેકન્ડ થાય। તો 100 ભાગ્યા 60 કરી નાખો, અહીંથી 0 ગયા, 10/6 વી મેક્સ બરાબર 10/6 એટલે 5/3, 5 × 3 = 3 પોઈન્ટ, શેષ વૈધિ 2, તંદુ 6, 3 × 6 = 18, તોય 2 વૈધિ, પાછા 6 = 18, એટલે આમ ચાલ્યું જશે 1.666, એટલે એક જગ્યાએ 7 કરી નાખો, એટલે વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ 1.667। એકમ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ, આ આપણો આન્સર લખી લ્યો। ચાલો લખાઈ ગયું, બરાબર। આ બે દાખલા આપણે કાલ ગણવાના હતા પણ બાકી થઈ ગયા હતા, હવે આપણે નવો કન્સેપ્ટ સ્ટાર્ટ કરશું, બરાબર। એ છે સરળ આવર્ત ગતિમાં બળ, બળનું સૂત્ર શું થશે, બરાબર। અત્યાર સુધી આપણે બળ ક્યાં મહત્તમ છે, ક્યાં ઝીરો છે એ જોઈ લીધું, પણ હવે બળનું એકચ્યુઅલ સૂત્ર જોઈએ છીએ। ચાલો સ્ટાર્ટ કરીએ। સરળ આવર્ત ગતિમાં બળ, સરળ આવર્ત ગતિમાં બળ, તો આપણે કેટલી વસ્તુ જોઈ છે બળમાં? કે અત્યાર સુધી આપણને આટલી વસ્તુ ખબર છે બળ વિશે, કે આ સરળ આવર્ત ગતિ હોય
आ मध्यमान स्थान है, तो मध्यमान स्थान पर बल जीरो हो, अंतिम बिंदु पर बल महत्तम हो, बल महत्तम हो, बराबर। पछी बड़नी दिशा, बड़नी दिशा हमेशा मध्यमान स्थान तरफ हो, बड़नी दिशा हमेशा कई रीते हो, आम मध्यमान स्थान तरफ पाछ खेचवा ट्राई करतु हो रीते हो, खाली आटली ज वस्तु खबर है। आनी सीवाय आपणे ज्यारे सरल आवर्त गति व्याख्यायित करेली हती त्यारे थोड़ीक बात करेली हती, ई वात पाछी आपणे अत्यारे याद करीए छीए कि सरल आवर्त गति एटले एवी गति, सरल आवर्त गति एटले एवी गति के जेमां बळ होय ने ई स्थानांतरना समप्रमाणमां होय। सरल आवर्त गतिमां बळ हशे ने ई स्थानांतर एक्सना समप्रमाणमां होय, बड़ चले छे स्थानांतर, जेम तमे मोटू स्थानांतर करशो एम बड़ वधारे लागशे, बराबर। हवे आ बड़ छे ने एनुं नाम छे, एनुं नाम शुं छे, एनुं नाम छे पुनःस्थापक बड़। आपणे पहेला पण वात करेली हती बड़नुं नाम शुं छे, पुनःस्थापक बड़। आवुं शुं काम नाम राख्युं? कारण कि पाछू पोताना मूलभूत स्थान पर मध्यमान स्थान पर लावाना ट्राई करशे, एटले पुनःस्थापना करवानी ट्राई करशे। इंग्लिश में एने कहेवाय रिस्टोरिंग फोर्स, इंग्लिश में शूँ कहेवाय? रिस्टोरिंग फोर्स। मोबाइल में आवे आवुं के फेक्टरी रिस्टोर करनाखो, रिस्टोर एटले पहेला हतुं एवुं करनाखो, एटले आने कहेवाय रिस्टोरिंग फोर्स, पुनःस्थापक बळ। ई हमेशा गतिनी विरुद्धमां लागशे के आपणे आम जासू तो बळ आम लागशे, आम जासू तो बळ पाछू आ तरफ लागशे। एटले अहींया छे ने आपणे एक ऋण निशानी लखवानी होय छे, कारण के आ बळ छे ई हमेशा गतिनी विरुद्ध दिशामां होय छे, एटले आपणे माइनस लखवू पड़े छे, बराबर। बळ चले छे स्थानांतर अने माइनस शुं बतावे छे के आ पुनःस्थापक बळ छे अथवा तो पाछू लै આવવાનું બળ છે, એટલે ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે। એફ ચલે છે, બળને એફ વડે દર્શાવાય, એફ ચલે છે માઇનસ એક્સ, ચલે છે નિશાની કાઢો એટલે એફ બરાબર અચળાંક મૂકવો પડે, એ અચળાંક આપણે મૂકશું કે, માઇનસ એમને અચળાંક શું મૂકીએ છીએ? કે, અને આવશે એક્સ। આ જી કે છે, આ જી કે છે જ્યાં કે બરાબર સમપ્રમાણતા અચળાંક, કે ને શું કહેશું? સમપ્રમાણતા અચળાંક, બરાબર છે। આ બળનું સૂત્ર થઈ જશે। એક વસ્તુ યાદ રાખજો, ગમે તે જગ્યાએ સરળ આવર્ત ગતિ થતી હશે બળ આ જ થશે, ગમે તે જગ્યાએ સરળ આવર્ત ગતિ થતી હોય એટલે બળનું સૂત્ર આ પ્રકારનું જ હશે, બળ હશે એ એક્સની એક ઘાતના સમપ્રમાણમાં હશે, બરાબર છે। એક્સની કેટલી ઘાત છે? અહીંયા એક ઘાત છે, એટલે આને રેખીય બળ પણ કહેવાય, બરાબર। એટલે નોંધ સ્વરૂપે લખીએ કે અહીં બળની અથવા સોરી બળમાં એક્સની એક ઘાત હોવાથી તેને રેખીય બળ અથવા આ આખી ગતિને, આખી ગતિને રેખીય દોલક કહે છે, કહે છે, બરાબર છે। આખી ગતિને શું કહેવાય? રેખીય દોલક કહેવાય। જો એફ ના સૂત્રમાં એક્સની ઘાત એકથી વધુ હોય તો તંત્રને અરેખીય દોલક કહેવાય। જો તમે કદાચ તમને બળ આવું મળી જાય કે એફ બરાબર માઇનસ કે એક્સનો વર્ગ, તો આ અરેખીય થઈ જશે, એક્સનો ઘન લઈ લ્યો તો પણ અરેખીય થઈ જશે, બરાબર। અને ઉદાહરણ લખી દઉં,
लखी लियो। चलो એટલે જો આ ગતિને સરળ આવર્ત કહેવાનું કારણ આ પણ છે કે એક્સની ગમે તેટલી ઘાત હોઈ શકે, પણ સૌથી સહેલું ક્યારે પડશે કે જ્યારે એક્સની કેટલી ઘાત લઈ, એક ઘાત લઈ, એટલે એક્સની એક ઘાત લ્યો એટલે આવશે આ કોનું સમીકરણ છે, સરળ આવર્ત ગતિ। એટલે સરળ શબ્દ આ પણ બતાવે છે કે બધા જ સૂત્રોમાં સૌથી સરળ સ્વરૂપ ક્યારે થશે કે જ્યારે એક્સની એક ઘાત થશે, બરાબર છે। એટલે આ રીતે પણ આનું નામ સરળ આવર્ત ગતિ પડે છે। લખી લ્યો, હલો આ ભૂસી નાખું છું નીચેનું, હવે અહીંયા કે ની મારે થોડીક વાર્તા કરવી છે, બરાબર, કે ની થોડીક વાર્તા કરવી છે કે કે એટલે શું થશે, કે બરાબર કેને કરતા બનાવો, એટલે કેને કરતા બનાવો એટલે શું આવશે, માઇનસ એફ બાય એક્સ આવશે, આ એક્સને નીચે જવા દો, અને મારે તો ખાલી મૂલ્યની જ જરૂર છે, મારે કોની જરૂર છે, માત્ર મૂલ્યની જ જરૂર છે, એટલે આપણે શું કરી લઈશું, મોડ લઈ લઈશું, એટલે કે બરાબર શું આવશે, એફ અપોન એક્સ। એટલે આની ઉપરથી કે ની વ્યાખ્યા બને છે કે એકમ સ્થાનાંતર દીઠ બળ ને કે કહેવાય। આગળ જઈને કે ને નામ પણ આપશો, અત્યારે નથી આપતા, બરાબર, અત્યારે ખાલી સમપ્રમાણતા અચળાંક કહીએ છીએ, આગળ જઈને એને નામ પણ આપી દેશું। કે નો એકમ બનાવી તો કે નું સૂત્ર જોવો, તો બળનું સૂત્ર થાય ન્યૂટન, એટલે એકમ, બરાબર, અને એક્સનું મીટર, એટલે આવશે ન્યૂટન પ્રતિ, તો આ થઈ ગયો કે, કે એટલે શું થશે, એકમ સ્થાનાંતર દીઠ બળ, અને કેમ વચાય, જે છેદમાં હોય ને એકમ લઈ લેવાય, તો એકમ સ્થાનાંતર દીઠ બળ એને કે કહેવાય, કે નો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર, એફ એટલે ન્યૂટન ને એક્સ એટલે મીટર, બરાબર, અને એમએલટી સૂત્ર જાતે બનાવી લેજો, બરાબર, પારિમાણિક સૂત્ર પાસું એમએલટી હોમવર્કમાં લખી લ્યો। ચાલો લખાઈ ગયું, કાઢી નાખું, તો બને ને તો સાથે સાથે જ લખતા જાઓ, ભલે થોડુંક પોઝ વધારે કરવું પડે, બરાબર, એનાથી તમારી લિંક જળવાઈ રહેશે। હવે આ સૂત્રને, આ સૂત્રને બળ એફ બરાબર એમ એ સાથે સરખાવતા, આપણે બળનું જૂનું જાણીતું સૂત્ર જાણીએ છીએ કે એફ બરાબર એમ એ, ન્યૂટનનો બીજો નિયમ, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, બેને સરખાવી દઈએ તો તેથી શું થશે, એમ એ બરાબર માઇનસ કે એક્સ। સરળ આવર્ત ગતિ માટે, સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ થાય, આ વસ્તુ આમાં મૂકી દઈએ, સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ કેટલો થાય, માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ થાય, એને આપણે ઓમાં પધરાવી દઈએ। ચાલો પધરાવી દઈએ, તો મૂકું છું કિંમત એમ, પછી આ એ અને આ માઇનસ કે એક્સ, એમની કિંમત લખીએ તો માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ, માઇનસ માઇનસ નીકળી જશે અને એક્સ એક્સ પણ નીકળી જશે, બરાબર, માઇનસ માઇનસ કટ થઈ જશે અને એક્સ એક્સ પણ ઉડી જશે, તો શું વધ્યું એ લખો, એમ ઓમેગા સ્ક્વેર બરાબર કે, આ કે નું સૂત્ર મળેલું છે કે સરળ આવર્ત ગતિમાં આવતો અચળાંક, બરાબર, સરળ આવર્ત ગતિમાં આવતો અચળાંક કે, કે બરાબર શું થાય, એમ ઓમેગા સ્ક્વેર, બરાબર છે, આપણે એક યાદ રાખશું, આપણા સૂત્રના લિસ્ટમાં જશે આ,
હવે ઓમેગા ને કરતા બનાવો, હવે આપણે શું કરીએ ઓમેગા ને કરતા બનાવીએ, તો ઓમેગા સ્ક્વેર બરાબર કે અપોન એમ થાય. આ એમને આપણે નીચે જવા દઈએ, જવા દો, ઓમેગા ને સોરી બે બાજુ વર્ગમૂળ કાઢીએ એટલે અહીંયા શું થશે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ કે બાય, આ પણ આપણે યાદ રાખવાના લિસ્ટમાં જશે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ કે બાય એમ. આમ તો ગમે તે એક યાદ રાખો તો ચાલશે, આપણે બે રાખશું બરાબર, આનું કારણ આપણે આગળ કહેશું, પણ આ બે યાદ રાખવાના છે. થઈ ગયું અહીં સુધી લખાઈ ગયું, હાલો આગળ જઈએ, ઉપરનો ભૂસી નાખું છું અત્યારે. ઓમેગા બરાબર શું મળ્યું, અંડર રૂટ ઓફ કે બાય એમ. આપણે હમણાં જ જોયું હતું કે ઓમેગાનું સૂત્ર શું થાય, 2 પાઈ બાય ટી થાય, ઓમેગા બરાબર 2 પાઈ બાય ટી, કા ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા, તો આને આમ લઈ જાઓ એટલે એ થઈ જશે. આમાં કિંમત લખો 2 પાઈ બાય ટી બરાબર અંડર રૂટ ઓફ કે અપોન એમ, અંડર રૂટ ઓફ કે અપોન એમ. બંને બાજુ વ્યસ્ત લઈ લ્યો એટલે ટી અપોન 2 પાઈ બરાબર અંડર રૂટ ઓફ એમ અપોન કે, બંને બાજુ વ્યસ્ત લીધું છે. ટુ પાઈને સામે જવા દો, ટુ પાઈને આપણે શું કરીએ સામે ઘા કરી દઈએ બરાબર, સામે જવા દો, તો શું આવશે ટીનું સૂત્ર કે ટી બરાબર 2 પાઈ અંડર રૂટ ઓફ એમ અપોન કે. આ આવી ગયું સરળ આવર્ત ગતિ કરતા દોલકનું આવર્તકાળ. શું મળી ગયું આપણને, સરળ આવર્ત ગતિ કરતા દોલકનો આવર્તકાળ. આ યાદ ન રાખો તો ચાલશે, ઓમેગા વાળું હશે યાદ તો આવી જશે બરાબર. આ સૂત્ર 12માં પણ કામ આવશે એટલે યાદ તો રાખવાનું જ છે. લખી લ્યો, હવે એક લિસ્ટ બનાવી લઈએ પછી આગળ જઈએ બરાબર. કેટલા સૂત્ર આપણે જોઈએ, એક થોડુંક નાનું એવું લિસ્ટ બનાવી લઈએ પછી નાખું છું. પેલું આપણે બળ જોયું, બળનું નામ શું હતું, પુનઃસ્થાપક બળ, એફ બરાબર માઇનસ કે એક્સ, આ પેલું સૂત્ર. પછી બીજું સૂત્ર કે જ્યાં કે બરાબર એફ અપોન એક્સ બરાબર એમ ઓમેગા સ્ક્વેર, આ બીજું સૂત્ર. કેને આપણે શું કહીએ છીએ, સમપ્રમાણતા અચળાંક કહેવાય અથવા પુનઃસ્થાપક અચળાંક કહેવાય, તમારે જે કહેવું હોય બરાબર. સમપ્રમાણતા કેસો અત્યારે ચાલશે. પછી નેક્સ્ટ સૂત્ર હતું ઓમેગાનું હતું, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ કે બાય એમ, આટલા યાદ રાખવાના છે. પછી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાય બાય ટી, આની કિંમત આમાં મૂકો એટલે તમને ટીનું સૂત્ર મળશે 2 પાય અંડર રૂટ ઓફ એમ બાય કે. તો અત્યાર સુધી આપણે આટલા સૂત્ર જોયા છે, આની સિવાય એક કેનો એકમ જોયો છે. કેનો એકમ શું થાય, ન્યૂટન પ્રતિ મીટર બરાબર છે. હવે એક વસ્તુ આપણે જોઈએ છીએ બરાબર, હવે સરળ આવર્ત ગતિના જુદા જુદા તંત્ર જોવાના થશે. આ સરળ આવર્ત ગતિનું સામાન્ય વસ્તુ થઈ ગઈ બરાબર, કે સરળ આવર્ત ગતિ, બળ આવી ગયું, સ્થાનાંતર આવી ગયું, વેગ આવી ગયો, પ્રવેગ આવી ગયો, આવર્તકાળ આવી ગયો, કોણીય આવૃત્તિ આવી ગઈ, અચળાંક આવી ગયો, બધું આવી ગયું, કાંઈ બાકી રહેતું નથી. હવે આ બધા સૂત્ર આપણે જુદા જુદા તંત્રો માટે ઉપયોગ કરવાના છે. જેમ કે સરળ આવર્ત ગતિના મેં ઉદાહરણ આપ્યા, હોય સરળ આવર્ત ગતિ કોણ કરે, તો એક લોલક કરે, તો આ સૂત્રો બધે આપણે લોલકના તંત્રમાં ઉપયોગ કરશું. પછી સરળ આવર્ત ગતિ કોણ કરી શકે, તો સ્પ્રિંગ કરી શકે.
કે સ્પ્રિંગ સાથે એક દળ જોડી દો, સ્પ્રિંગ સાથે આપણે એક દળ જોડી દઈએ, આ સ્પ્રિંગ એની ભેગું એક આપણે દળ એમ જોડી દીધું, પછી દળને આપણે થોડુંક આમ ખેંચીને મૂકી દીધું એટલે આમ દોલન કરશે, સરળ આવર્ત હશે કારણ કે દોલન નાના હશે, થોડુંક જ ખેંચ્યું હશે, બરાબર છે? તો આમાં પણ આ બધા સૂત્ર લાગશે. હજી કોઈક ત્રીજું તમે તંત્ર ગોતી આવો કે જેમાં સરળ આવર્ત ગતિ થતી હશે, એમાં પણ આ સૂત્રો લાગશે. એટલે હવે આપણે જુદા જુદા તંત્ર ભણવાના છે, ગતિ ભણી લીધી કે લોલકમાં સરળ આવર્ત ગતિ કેવી હોય, સ્પ્રિંગમાં કેવી હોય કે અન્ય કોઈ વસ્તુમાં સરળ આવર્ત ગતિ કેવી હોય, બરાબર? તો પહેલા સ્પ્રિંગનું સ્ટાર્ટ કરીએ છીએ. સ્પ્રિંગ ધરાવતા તંત્ર માટે સ્પ્રિંગ ધરાવતા તંત્ર માટે બરોબર છે. ધારો કે આપણી પાસે એક દિવાલ છે, એ દિવાલ ભેગી આપણે એક સ્પ્રિંગ જોડી દીધી અને સ્પ્રિંગ ભેગું એક દળ જોડી દીધું, દળનું નામ છે એમ. અત્યારે સ્પ્રિંગ એની જે ઓરિજિનલ જે લંબાઈ હોય એમાં જ છે, ખેંચેલી નથી કાં પ્રેસ કરેલ નથી. આપણે શું કરીએ કે સ્પ્રિંગને કાં તો ખેંચીને મૂકી શકો તમે તો દોલન કરશે, કાં થોડીક પ્રેસ કરીને પછી મૂકી દો તો પણ દોલન કરશે. ગમે તંત્રને હેરાન કરવાનું, તંત્રને ડિસ્ટર્બ કરવાનું એટલે દોલન થાય. તો આ બ્લોકને આપણે થોડુંક આમ અંદર ધક્કો મારી દઈએ, પ્રેસ થશે સ્પ્રિંગ, પછી મૂકી દેશો એટલે આમ દોલન થશે, ખેંચીને મૂકી દો તો પણ દોલન થશે. એટલે સ્પ્રિંગના કિસ્સામાં આપણે જોઈએ છીએ, આપણે ખેંચીને મૂકીએ છીએ કે આને છે ને આપણે બાહ્ય બળથી ખેંચીએ, એક બાહ્ય બળ લગાડું છું, બરાબર? એફ બાહ્ય. સ્પ્રિંગને જેમ ખેંચશો ને એમ સ્પ્રિંગમાં આ બાજુ બળ ઉત્પન્ન થશે. સ્પ્રિંગને જેમ આપણે ખેંચીએ એમ સ્પ્રિંગમાં એની પાછી સ્થિતિ લેવા માટે વિરુદ્ધ બાજુ બળ ઉત્પન્ન થાય, આ બાજુ બળ લાગે આમ, આમ પાછું આ તરફ બળ લાગશે. સ્પ્રિંગને પાછી પોતાના મૂળભૂત સ્થાન ઉપર લેવા માટે એની ઉપર બળ લાગશે, આ બળ હશે પુનઃસ્થાપક બળ. કેવું બળ હશે? પુનઃસ્થાપક બળ. એને પાછું લેવાશે, ભાઈ ખેંચી કેમ ગયા, ખેંચવાનું નહીં, પાછું લેવું. એટલે પાછી સ્થાપના કરશે એટલે આપણે એને શું કહીએ છીએ? પુનઃસ્થાપક બળ. અને આ પુનઃસ્થાપક બળની કિંમત કેટલી હશે? માઇનસ કે એક્સ જેટલી હશે, બરાબર છે? આ બળને આપણે વ્યવસ્થિત બતાવીએ, થોડાક ઉપર તરફ લખીએ. બરાબર, તો બળને તમે અહીંયા દર્શાવી, ભલે બ્લોક ઉપર લાગે છે પણ દર્શાવી ઉપર શકો કે આની ઉપર આ તરફ આપણે બાહ્ય બળ લગાડ્યું અને આ તરફ શું લાગ્યું? એફ પુનઃસ્થાપક, બરાબર? પુનઃસ્થાપક બળની કિંમત આના જેટલી હશે, કારણ કે બ્લોક અહીંયા શું કરશે? સરળ આવર્ત ગતિ કરશે એટલે આની ઉપર બળ કયા પ્રકારનું લાગશે? એફ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ. અહીં લખાવું જ છું કે બ્લોકને ખેંચતા સ્પ્રિંગ વડે તેના પર પુનઃસ્થાપક બળ લાગે છે જે એફ બરાબર માઇનસ કે એક્સ જેટલું હશે, બરાબર? આ બળ પણ કેટલું હશે? એફ બરાબર માઇનસ કે એક્સ જેટલું હશે, કારણ કે સરળ આવર્ત ગતિ થાય છે તો આ જ સૂત્ર અહીંયા લાગશે, બરાબર છે? કેનું એક નામ બદલી જશે, બરાબર? એક કેનું નામ બદલી જશે. કે કોને લીધે, બળ કોને લીધે લાગે છે? સ્પ્રિંગને લીધે લાગે છે. એટલે અહીંયા કે ને કહેવાય છે કે જ્યાં કે બરાબર સ્પ્રિંગ અચળાંક કહેવાય. કે ને નામ શું આવી જાય એમાં? છે આ જ વસ્તુ છે. એકમ પણ આ જ થશે, સૂત્ર પણ આ જ થશે, વ્યાખ્યા પણ આ જ થશે. પેલા લખાવેલી છે ને કે એકમ સ્થાનાંતર દીઠ બળ, વ્યાખ્યા પણ આ જ થશે.
खाली एक नाम चेन्ज थी गयु, नाम शू आ गयु स्प्रिंग अचड़ा, बराबर से पाछू तंत्र फेरवशो पाछू नाम फरी जासे के हसे ई नोई छे, बराबर सूत्र ने एकम ने बधुं आन थई जशे। लखी लियो लखाई गयु। हवे आमां पण मारे आवर्तकाळ देवो होय तो आ सूत्र थी अपाय, आज सूत्र अहीं आवशे, कोणी आवृत्ति देवी होय तो पण आज सूत्र आवशे, बराबर बधा सूत्र आने आज अहीं लागू पड़शे। કાઢી નાખું, હાલો નેક્સ્ટ। હવે એક દાખલો ગણીએ, બરોબર, પછી આજનો લેક્ચર આપણે પૂરો કરીશું, બરોબર। એક દાખલો ગણી લઈએ, જે આટલા બધા સૂત્ર લખ્યા છે તો એક દાખલો તો બનતા હે ના, બરોબર, એક દાખલો ગણી કાઢીએ। જો એક હું પહેલાં એક વસ્તુ તમને કહી દઉં પછી આપણે દાખલો ગણીએ, કે સ્પ્રિંગ મેં આમ આડી રાખી હતી, સ્પ્રિંગ આમ ઊભી રાખું તો કે આપણી છત ભેગી આ સ્પ્રિંગ જોડી દીધી અને નીચે એક બ્લોક જોડી દીધો એમ દોડનું, બરોબર છે। તો અત્યારે બાહ્ય બળ કયું લાગશે, ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગશે, નીચે એમજી જેટલો, મજી જેટલો, તો સ્પ્રિંગ ખેંચાશે, સ્પ્રિંગ ખેંચાશે તો ઉપર તરફ શું લાગશે, પુનઃસ્થાપક બળ, પુનઃસ્થાપક બળ કેટલો થશે, માઇનસ કે એક્સ જેટલો, બરાબર, જ્યાં કે એટલે શું થશે, સમપ્રમાણતા અચળાંક કયો, સ્પ્રિંગ અચળાંક કયો, બરાબર, એ ગમે તે લઈ શકો, ચાલશે, ક્લિયર છે। તો આ પ્રકારે આપણે વિચારવાનું થશે। હાલો દાખલો જુઓ, સ્વાધીમ આવો, સ્વાધીમાં આઠમો દાખલો જુઓ। સ્વાધ્યાય 14.8 શું આપેલું છે જોવો, તો કે એક સ્પ્રિંગ બેલેન્સમાં એક સ્કેલ છે, સ્પ્રિંગ બેલેન્સ એટલે હમણાં અહીંયા દોર્યું હતું ને એને સ્પ્રિંગ બેલેન્સ પણ કહેવાય, કે એક આ રીતે સ્પ્રિંગ ઊભી રાખેલી હોય, છત ભેગી કા કોઈ એક વસ્તુ ભેગી, દ્રઢ આધાર ભેગી આ રીતે સ્પ્રિંગ જોડેલી હોય, બરાબર, અને નીચે આ રીતનું કંઈક રાખેલું હોય, વજન કાંટો કહેવાય, સ્પ્રિંગનો વજન કાંટો, આમ કરીને આપણે કદાચ ગેસના બાટલાનું વજન કરતા હોય એ પ્રકારનો વજન કાંટો આવે, અહીંયા વજન રાખવાનું હોય, અહીંયા હુક ટાઈપનું પણ આવે ને આવું ટેબલ ટાઈપનું પણ આવે, તમારે જેનું વજન કરવાનું હોય એને અહીંયા રાખી દેવાનું, બરાબર, અત્યારે આપણે કાંઈ રાખવું નથી, અત્યારે એમને એમ ખાલી છે, જો રાખવું હોય તો આ રીતે દળ રાખી શકો, બરાબર છે, અને શું કહેવાય, સ્પ્રિંગ બેલેન્સ કહેવાય। તો એક સ્પ્રિંગ બેલેન્સમાં સ્કેલ છે એ 0 થી 50 સુધીનું છે, સ્પ્રિંગ બેલેન્સ એટલે કે સ્પ્રિંગ વાળો વજન કાંટો, એમાં માપક્રમ કેટલું આપેલું છે, 0 થી 50 kg। આનો અર્થ શું લેશું, કે આનો અર્થ તમે એમ લઈ શકો કે તે મહત્તમ મહત્તમ 50 કિલો માપી શકશે, આ લખેલું છે એની ઉપરથી આપણે કઈ માહિતી લેવાની છે, કે તે મહત્તમ કેટલું માપી શકશે, 50 કિલો માપી શકશે। પછી આગળ વસ્તુ આપેલી છે કે સ્કેલની લંબાઈ, સ્કેલ એટલે માપક્રમ, બરાબર, સ્કેલ એટલે શું થાય, માપક્રમ, તો માપક્રમની લંબાઈ એ આપેલી છે 20 સેન્ટીમીટર, માપક્રમની લંબાઈ કેટલી આપી છે, 20 સેન્ટીમીટર, કે સ્પ્રિંગ માપક્રમની લંબાઈ એટલે આપણે અહીં વિચારવાનું છે સ્પ્રિંગ કેટલી મહત્તમ ખેંચાઈ શકે ને એને માપક્રમની લંબાઈ કહેવાય, સ્પ્રિંગ મહત્તમ
કેટલી ખેંચાઈ શકે એને માપક્રમની લંબાઈ તમે કહી શકો. તો 50 કિલો મૂકો ને ત્યારે સ્પ્રિંગ મહત્તમ ખેંચાશે, કારણ કે મહત્તમ કેટલું માપી શકશે 50 કિલો, અને કેટલી ખેંચાશે 20 સેન્ટીમીટર. બરાબર. તો આનો અર્થ આપણે શું લેશું કે અહીં 50 કેજી દળ માટે સ્પ્રિંગ 20 સેન્ટીમીટર ખેંચાશે. તમે ઓછું દળ માપશો તો ઓછું ખેંચાશે, વધારે માપશો તો વધારે ખેંચાશે. બરાબર. બીજું કંઈ આપેલું છે આવર્તકાળ, પછી જોશું. આટલી વસ્તુ અત્યારે આપણે કન્સિડર કરીએ. બરાબર. જો તો આ આપણે લઈ લઈએ લંબાઈ, આને આપણે કહી દઈએ એક્સ. સ્થાનાંતરને કેટલું કહી દઈએ એક્સ, કે 50 કિલો જોડવું હોય ત્યારે સ્થાનાંતર કેટલું થાય 20 સેન્ટીમીટર. આની ઉપર બળ વિચારો તો કે નીચે તરફ કયું બળ લાગશે mg, અને ઉપર તરફ કયું બળ લાગશે F = -kx. ખાલી મૂલ્ય વિચારો તો કેટલું થશે kx થશે, એટલે F = -kx. બળ ઉપર તરફ લાગશે, mg નીચે તરફ લાગશે, એટલે કે અહીં આનો આન્સર આપણે અહીંથી સ્ટાર્ટ કરી દીધો, અહીં ક્યાંકથી અહીંયા કે અહીં mg = kx થાય. ખાલી મૂલ્ય વિચારો, ખાલી આપણે મૂલ્ય વિચારીએ તો અત્યારે કોઈ વજન રાખેલું નથી, અત્યારે કાંટો ખાલી એમને એમ પડ્યો છે, અને મહત્તમ તમે એને કેટલું ખેંચી શકો 50 કિલો જેટલું ખેંચી શકો, ત્યારે કેટલું ખેંચાશે સ્પ્રિંગ 20 સેન્ટીમીટર. તો મહત્તમ 50 કિલો લટકાયું હોય ત્યારે સ્પ્રિંગ કેટલી ખેંચાશે 20 સેન્ટીમીટર. મહત્તમ 50 કિલો લટકાયું હોય ત્યારે સ્પ્રિંગ કેટલી ખેંચાશે 20 સેન્ટીમીટર. એટલે એ સમયે આપણે લખીએ કે mg = kx થશે. નીચે તરફ જેટલું બળ લાગશે એટલું જ બળ ઉપર તરફ લાગશે. નીચે તરફ કેટલું લાગે છે mg, ઉપર તરફ kx લાગે છે. બધી કિંમત મૂકીને જો m કેટલું છે 50, gની કિંમત આપી નથી તો 9.81 લેવી પડશે, k ખબર નથી, અને xની કિંમત કેટલી આપેલી છે, મહત્તમ કેટલું ખેંચાય છે 20, સેન્ટી છે, સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડે, એટલે અહીંયા આવશે 10^-2 આ મીટરમાં ફરી ગયું. તો અહીંયાથી પહેલાં તમને k મળશે 50 × 9.81 / 20 × 10^-2. અહીંયાથી પહેલાં આપણને તંત્રનો કે મળશે, તંત્રનો દોલનનો અચળાંક મળશે. એ અચળાંકની કિંમત પહેલેથી ગણેલી છે મેં, એટલે સીધી લખીશું. આનો આન્સર આપણને મળે છે 2452.5. એકમ શું આવશે યાદ કરો, એકમ આવશે ન્યૂટન પ્રતિ મીટર. આ કે મળી ગયું તંત્ર માટે, આપણને શું મળી ગયું, કે મળી ગયું. હવે આગળ રકમ વાંચીએ. બરાબર. હવે પાછી ચોપડી હાથમાં લઈએ અને આગળ રકમ વાંચીએ કે સ્પ્રિંગના છેડા પર 3 કિલો દળ જોડતા, ના એ નીચેનું છે કાં ઉપરનું વાંચવાનું છે, કે હવે 0.6 સેકન્ડ સાથે તે દોલન કરે છે તો વજન કેટલું જોડેલું હશે. બરાબર. હવે આગળ લખું, કે તેના પર કેટલું વજન મૂકતા તે t = 0.6 સેકન્ડથી દોલન કરશે. આ આખો ક્વેશ્ચન છે. બરાબર છે. તેના પર કેટલું વજન મૂકી, આ મેં થોડો ક્વેશ્ચનને અલગ રીતે લખ્યો છે, બાકી એનો અર્થ આ જ થાય છે કે તેના પર કેટલું વજન મૂકતા તે આટલા આવર્તકાળથી દોલન કરશે. એટલે હવે ટી આપ્યો છે. શું આપ્યો છે? ટી આપ્યો છે, અને તમારે દળ ગોતવાનું છે કે કેટલું વજન મૂકો. અહીંયા અહીંયા ઓચિંતું કંઈક વજન મૂકી દો, એટલે આ આમ દોલન કરવા માટે દોલન કરવાનું ચાલુ કરી દઈએ, એનો આવર્તકાળ આપણને આપેલો છે. બરાબર. તો હાલો ગોતી લઈએ. કેની કિંમત આપણે યાદ રાખશું, કેની કિંમત આટલી છે, ટીનું સૂત્ર શું છે, કે સરળ આવર્ત ગતિ માટે ટી બરાબર, આપણે ઓમેગા બરાબર યાદ રાખેલું છે કે ઓમેગા બરાબર
अंडर रूट ऑफ के बाय एम थाय। आनी उपर थी ओमेगा जगह टू पाई बाय टी मूको, अंडर रूट ऑफ के बाय एम। आनी उपर थी टी ने करता बनावो एटले टू पाय अंडर रूट ऑफ एम बाय के आवे छे। आमा किंमत लखी तो टू पाय अंडर रूट ऑफ एम मारे गोतवानुं छे, केटलू वजन मूको अहींया, केटलू वजन मूको तो आवर्तकाळ केटलो आवशे 0.6 डिवाइड बाय के, के अहींया गोतेलो छे 24 52.5। बंने बाजु वर्ग करी अने सादरूप आपीने तमे एम ने गोती शको बराबर, अथवा बीजी रीत पण लई जावी शको, सीधी किंमत न मूको। अने आपणे एक काम करिए के पेला बंने बाजु वर्ग लई लईए एटले अहींया आवशे टी स्क्वेर फोर पाय स्क्वेर, अहींया वर्ग लियो एटले वर्गमूळ निकली जाय एम बाय के। हवे एम ने करता बनावो એટલે એમ બરાબર આવશે ટી સ્ક્વેર ઇન્ટુ કે, ફોર પાય સ્ક્વેર નીચે જશે, બધી કિંમત લખો, ઇઝ ઇક્વલ ટુ ટી કેટલો આપ્યો છે 0.6 નો વર્ગ, કે છે આવી રહ્યો ભાઈગા ફોર, અને પાય નો સ્ક્વેર, બધું સાદરૂપ આપો એટલે એમ આપણને કંઈક મળશે કેજીમાં, કેટલો મળે છે તો એમની કિંમત મળશે 22.36 કિલો, કેટલું મળશે 22.36 કિલો। અઘરો નથી, સાવ સહેલો ક્વેશ્ચન છે, પહેલાં કે ગોતી લેવાનો, પછી શું પૂછ્યું છે એ જોવાનું, એની ઉપરથી જે પૂછેલી વસ્તુ એ ગોતી લેવાની। દળ આપ્યું હોય તો ટી ગોતવાનું હશે, અને ટી આપ્યું હોય તો દળ ગોતવાનું હશે, બરાબર, લખી લો ચાલો, બરાબર ને। આ આજનો આપણો છેલ્લો દાખલો છે, આવા બીજા દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રિપીટ કરશું, થોડા ગોતશું બરાબર, ટેક્સ્ટ બુકમાં લગભગ નથી આ પ્રકારના, તો થેન્ક યુ।